जो तमने एवं लागत हो हवे सियाड़ो शुरू थानो तो तमारु अनुमान खोटू साबित थी सके छे। वेस्टर्न डिस्टर्बंस बाद गुजरात में कमोसमी वरसाद एंधाण अंबालाल पटेल की आगाही सामे आवी छे। 22 डिसेम्बर थी 12 फेब्रुआरी वच्चे कड़कड़ती ठंडी पड़से तेनु अनुमान पण अंबालाल पटेले अत्यार थी ज करी दीधुं छे। त्यारे हवे जाणवानुं ए छे कि वेस्टर्न डिस्टर्बंस क्यारे आवशे, बंगाळना जे सागरमां एक वावाझोडुं उत्पन्न थवानुं छे ते वावाझोडुं क्यारे बनशे जेना लीधे गुजरातमां कमोसमी वरसादनी संभावना छे, तो एनी समग्र तारीखो विशे आपणे आजना खास विडियोमां माहिती मेळवानी छे। तो खास विडियोने एंड सुधी जोवानुं चूकशो नहीं। जो तमे पण गुजरातनी पड़े पड़नी अपडेट मेळववा मांगता हो तो हमणां ज आ चेनलने सब्सक्राइब करो अने कमेंटमां आपेली लिंक उपर क्लिक करीने खास आपणा व्हाट्सएप ग्रुपमां जोडावानुं चूकशो नहीं। नमस्कार, તમારા બધાનું સ્વાગત છે ધ કાજુસુવા YouTube ચેનલ ઉપર। આજે વિડિયો શરૂ કરતા પહેલા ખાસ તમામ દર્શક મિત્રોને એક સૂચના આપવાની છે કે આપણા ચેનલ પર હવેથી દરરોજ જે છે તે ગુજરાતના મોટા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ મૂકવામાં આવશે, તો ખાસ આ વિડિયો જોવાનું ચૂકશો નહીં, કારણ કે આ બજાર ભાવ જે છે તે તદ્દન નવી રીતે મૂકવામાં આવશે અને એની સાથે સાથે બજાર ભાવની હારે હારે તમને એ પણ જણાવવામાં આવશે કે કયા માર્કેટિંગ યાર્ડમાં કયો પાકનો ભાવ જે છે તે વધારે બોલાયો છે અને એટલું જ નહીં પરંતુ કયા પાકની આવક કેટલા ગુણી થઈ છે તે પણ તમને ખાસ જણાવવામાં આવશે। તો જરૂરથી આપણો આ વિડિયો જોવાનું ચૂકશો નહીં હવેથી દરરોજ ધ કાજલસુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ, એટલે કે આ ચેનલ પર દરરોજ હવે માર્કેટિંગ યાર્ડના બજાર ભાવનો વિડિયો મૂકવામાં આવશે સાચી અને સચોટ માહિતી સાથે, અને તમામ માર્કેટિંગ યાર્ડના જે છે ભાવ જે છે તમને એક જ વિડીયોમાં આપી દેવામાં આવશે, જેથી તમારે અલગ અલગ વિડીયો ન જોવા અને એક જ વિડીયોમાં તમને તમામ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ મળી રહે। તો ખાસ ખેડૂત મિત્રોને વિનંતી છે કે જરૂરથી આ વિડીયોને નિહાળજો, પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સરકારી યોજનાની તમામ માહિતી મેળવવા માટે ધ કાજલસુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ, એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું પણ ચૂકશો નહીં। લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, આ લિંક ઉપર ક્લિક કરી તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો। હળવાથી મધ્યમ વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। આગામી 5 દિવસ વાદળછાયું અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે, તેમજ તારીખ 8 નવેમ્બર અને ત્યારબાદ વરસાદ પડવાની શક્યતા છે। વરસાદની આગાહીને પગલે ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે। અમરેલી જિલ્લામાં આગામી 5 દિવસ દરમિયાન હવામાન આંશિક ભેજવાળું અને આંશિક વાદળછાયું અથવા ચોખ્ખું રહેવાની શક્યતા છે। મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21-22 ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે। તારીખ 4-7 નવેમ્બર દરમિયાન વરસાદની શક્યતા નહીવત છે, પરંતુ 8 નવેમ્બર અને ત્યારબાદ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે તેવી શક્યતા છે। અમુક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા પણ છે। મહત્તમ પવનની ગતિ સામાન્ય અંદાજિત 10-14 કિમી કલાક સુધીની રહેવાની શક્યતા છે। પવનની દિશા પૂર્વથી અગ્નિ સુધીની રહેવાની શક્યતા છે। તારીખ 9-13 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારમાં હવામાન આંશિક વાદળછાયું તેમજ ભેજવાળું રહે તેવી શક્યતા છે। તારીખ 9-11 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। મહત્તમ તાપમાન 34-38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20-23 ડિગ્રી રહેવાની શક્યતા છે। ચણાનું વાવેતર 25-26 ઓક્ટોબર બાદ જ્યારે દિવસનું સરેરાશ તાપમાન ઘટીને 25-30 ડિગ્રી થાય ત્યારે કરવું હિતાવહ હોય છે। ઘઉંનું વાવેતર મહત્તમ તાપમાન 32-34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18-20 ડિગ્રી જેટલું નીચું જાય ત્યારે કરવું જોઈએ। સજીવ એટલે કે ગાય આધારિત પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતી અપનાવી પર્યાવરણ, સ્વાસ્થ્ય અને જમીન સુરક્ષા માટે યોગદાન આપવું જોઈએ। હજુ ખરો મુશ્કેલ સમય તો હવે ગુજરાતમાં શરૂ થશે, અંબાલાલની નવેમ્બર મહિનાને લઈને ઘાતક આગાહી સામે આવી છે।
नवेम्बर महीना में कमोसमी वरसाद आवशे। नवेम्बर महीना में देश अनेक भागों में वरसाद आवी सके छे। आ समय ठंडी गर्मी नु वातावरण फरी जोवा मळशे। जो कि गुजरात में कमोसमी वरसाद आवशे के नहीं तेनी आगाही पण सामे आवी गई छे। ठंडी आवी गई छे, शियाळो आवी गयो छे एवुं समजीने हरखाता नहीं, कारण के फरीथी दरियामां मोटी हलचल थई शके छे। वातावरणमां मोटो फेरफार थवानो छे। भारतीय हवामान विभागे मोटी भविष्यवाणी करी छे के नवेम्बर महीनामां कमोसमी वरसाद आवशे। नवेम्बर महीनामां देशना अनेक भागोमां वरसाद आवी शके छे। आ समये ठंडी गर्मीनुं वातावरण फरी जोवा मळशे। जो कि गुजरातमां कमोसमी वरसाद आवशे के नहीं ते जाणवुं खूब जरूरी छे। अंबालाल पटेले खास जणाव्युं छे कि नवेम्बर अने डिसेम्बरनी शरूआतमां शियाळो हूंफाळो रहेशे। आ वर्षे शियाळो अलनीनोना कारणे थोड़ो मोड़ो शरू थशे। 22 डिसेम्बर पछी देशना उत्तरीय पर्वतीय प्रदेशोमां भारे हिमवर्षा थशे, जेना कारणे गुजरातमां ठंडी शरू थशे। परंतु आ वर्षे जान्युआरी महीनो ठंडो रहेशे। 5 फेब्रुआरी थी देशना उत्तरीय प्रदेशों में भारे हिमवर्षा थता कातिल ठंडी ने वेग मळशे। आ दिवसों में लघुत्तम तापमान 10 डिग्री रहेवानी शक्यता छे, तो उत्तर गुजरातना भागों में लघुत्तम तापमान 8 डिग्री रहेवानी शक्यता छे। नवेम्बर महीना ने लईने हवामान विभाग द्वारा एक एलर्ट जाहेर करवामां आव्युं छे। पहला तो ए जाणीए के एलर्ट शुं छे। नवेम्बर महीनामां एलर्ट जाहेर करायुं छे कि समग्र देशमां आ महीनामां कमोसमी वरसादनो माहोल रहेशे। दक्षिण भागो भारतना केटलाक भागो, उत्तर पश्चिम भारतना केटलाक भागो, पूर्व मध्य पूर्व अने उत्तर पूर्व भारतमां सामान्यथी वधु वरसाद थवानी शक्यता छे। नवेम्बरमां देशना बाकी भागोमां सामान्यथी ओछो वरसाद थशे, जो कि आमां गुजरात अंगे कोई आगाही करवामां आवी नथी। ગુજરાતમાં તેની અસર થશે કે નહીં તે આગાહી હજી કરાઈ નથી। આ વાત થઈ છે હવામાન વિભાગની। ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કોઈ આગાહી કરવામાં આવી નથી, પરંતુ અંબાલાલ પટેલ દ્વારા ચોક્કસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। જી હા, અંબાલાલ પટેલનું કહેવું છે કે નવેમ્બરમાં ગુજરાતમાં પણ કમોસમી વરસાદ થશે। એમણે તારીખો પણ આપેલી છે। આજના ખાસ વિડીયોમાં તમને તારીખો પણ જણાવવાની છે। હવામાન અંગેના આગાહીકાર અંબાલાલ પટેલે શિયાળાને લઈને મોટી આગાહી કરી છે। તેમણે જણાવ્યું છે કે નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હૂંફાળો રહેશે। આ વર્ષે શિયાળો અલનીનોના કારણે મોડો શરૂ થશે। આગામી 3 નવેમ્બરથી 8 નવેમ્બર વચ્ચે ભારે પશ્ચિમી વિક્ષેપ આવશે। ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોથી લઈ ગુજરાત સુધી હવામાનમાં તેની અસર દેખાશે। એટલે કે 8 નવેમ્બર સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે। અંબાલાલ પટેલે નવેમ્બરમાં માત્ર કમોસમી વરસાદ નહીં, પરંતુ કમોસમી વરસાદની સાથે સાથે અંબાલાલ પટેલે નવેમ્બરમાં વાવાઝોડાની એટલે કે ચક્રવાતની આગાહી પણ કરી છે, અને ચક્રવાતના લીધે જ વરસાદ આવશે। હવામાન અંગેના આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ 4 થી 7 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર અને અરબ સાગરમાં ડિપ્રેશન બનશે। તારીખ 14 નવેમ્બરથી 24 નવેમ્બર વચ્ચે ચક્રવાત બંગાળના ઉપસાગરમાં મજબૂત બનશે। આ ચક્રવાત દક્ષિણ પૂર્વ ભારતીય તટો ઉપર ભારે પવન સાથે વરસાદ લાવશે। આ ચક્રવાતને લઈ ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે। હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે। જે મુજબ સામાન્ય રીતે ગુજરાતમાં ઠંડીનો ચમકારો નવેમ્બરના અંત અને ડિસેમ્બરથી જોવા મળશે। કોલ્ડવેવ પણ ડિસેમ્બરમાં જોવા મળે તેવી શક્યતા છે। હાલ સૌરાષ્ટ્રમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન વધુ જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત આગામી 7 દિવસ સુધી વરસાદની સંભાવના નથી। 2-3 દિવસ સુધી તાપમાનમાં કોઈ જ ફેરફાર નહીં થાય। 2-3 દિવસ બાદ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો થશે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 થી 37 ડિગ્રી સુધી રહેશે। લઘુત્તમ તાપમાન 20 થી 22 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે। આવામાં આગામી સમયમાં હવામાન કેવું રહેશે તે જાણવું અત્યંત જરૂરી બની જાય છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે અનુમાન વ્યક્ત કર્યું છે।
28 ઓક્ટોબર થી 3 નવેમ્બર દરમિયાન રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત તમામ જિલ્લાઓમાં વાતાવરણ સૂકું જોવા મળ્યું। હવે 28 ઓક્ટોબરનો દિવસ એવો હતો કે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં વધારે પડતા ઘાટા વાદળ જોવા મળ્યા હતા। આના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના એકલ દોકલ જગ્યાએ સામાન્ય વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા। ખેડૂતોએ મગફળી વાવેલી હોય તો તેને નુકસાન કરે તેવો વરસાદી ઝાપટા કોઈ કોઈ જગ્યાએ પણ પડ્યા છે। એટલે ખેડૂતોએ 28 તારીખથી ગભરાવાની જરૂર નથી, પરંતુ અમુક અમુક વિસ્તાર એવા હતા કે જ્યાં ખરેખર ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। હવે વાત નવેમ્બરની જો કરીએ તો નવેમ્બરમાં પણ અંબાલાલ પટેલે પૂર્વાનુમાન કર્યું છે કે વરસાદ થઈ શકે છે। 24 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં હવામાનમાં પલટો આવશે। 22 ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાને લઈ ગુજરાત સુધી ભારે ઠંડી વર્તાશે। 5 ફેબ્રુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપને લઈ ભારે હિમવર્ષા થશે, જેને લઈ ગુજરાતમાં ઠંડીનું ભારે મોજું ફરી વળવાની શક્યતા છે। મહત્તમ 14 ડિગ્રી સેલ્સિયસથી 7 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન જવાની શક્યતા છે। ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે નલિયાનું તાપમાન 7 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે। ફેબ્રુઆરીના અંત સુધી અને માર્ચના શરૂઆતમાં ગુલાબી ઠંડી રહેશે। એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવતા દેશના ઉત્તરીય પ્રદેશોમાં હવામાન કથળી જવાથી દિવાળી પહેલા સવારે ઠંડીનો અનુભવ થશે, પણ તે શિયાળાની ઠંડી ગણી શકાય નહીં। 26 ઓક્ટોબરથી હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। આ દિવસોમાં રોગિષ્ઠ ઋતુનો પ્રભાવ ઘટશે અને સમુદ્રમાં વરસાદ વધુ થશે। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ આગામી 5 દિવસને લઈને આગાહી કરી છે। તેમણે જણાવ્યું છે કે આગામી 5 દિવસમાં શહેર અને રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નહીવત છે। રાજ્યમાં તાપમાન યથાવત રહેશે। આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે, તેમજ દિવસ દરમિયાન 35 થી 37 ડિગ્રી તાપમાન રહેશે, તો રાત્રે 20 થી 21 ડિગ્રી આસપાસ રહેશે। ક્યાંક 18 ડિગ્રી તાપમાન પણ નોંધાઈ રહ્યું છે। લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં, તે યથાવત રહેશે, જો કે 1 ડિગ્રી તાપમાન વધી શકે અથવા ઘટી શકે છે। હાલ ગુજરાતમાં વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી નથી, પરંતુ અંબાલાલનું અનુમાન છે કે વરસાદ આવશે, પરંતુ બેવડી ઋતુનો અનુભવ થશે। રાત્રે અને સાંજે ઠંડક, જ્યારે બપોરે ગરમીનો અહેસાસ થશે। ગુજરાતમાં ડિસેમ્બરના અંતમાં ખરી ઠંડી અનુભવાશે, નવેમ્બરના અંતમાં નોર્મલ ઠંડી વર્તાઈ શકે છે। IMD-એ દરિયાઈ પવન અલનીનોને લઈને એલર્ટ જાહેર કર્યું છે। એજન્સીએ કહ્યું છે કે ભારતીય ખંડમાં તેની અસર વધુ મજબૂત બની રહી છે। આને કારણે ભારતના ઉત્તર પશ્ચિમ અને મધ્ય પશ્ચિમ ભાગોના કેટલાક વિસ્તારોને બાદ કરતા નવેમ્બરમાં દેશના મોટા ભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે। મતલબ કે નવેમ્બરમાં બહુ ઠંડી નહીં પડે। ગુજરાતમાં હજુ 15 દિવસ મિશ્ર ઋતુ જોવા મળશે। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે હાલ ગુજરાતમાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે। આ ટ્રાન્ઝિસ્ટન પીરિયડ છે। આ ટ્રાન્ઝિસ્ટ મહિનો હોવાથી હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ જલ્દી જ વાતાવરણમાં ઠંડીનો અહેસાસ થવા લાગશે। ગુજરાતમાં હજુ 15 દિવસ મિશ્ર ઋતુ જોવા મળશે, પરંતુ શિયાળો થોડો મોડો આવશે। શિયાળાના આગમનને હજી 15 દિવસ રાહ જોવી પડશે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, પરંતુ તેની અસર ગુજરાત પર નહીં થાય, પરંતુ આજથી કે કાલથી 1-2 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે। સામાન્ય રીતે ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં થતો હોય છે, ત્યારે હાલ 5 દિવસ વરસાદની પણ શક્યતા નહીવત છે। બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આવતીકાલથી 12 નવેમ્બરના બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતાઓ રહેશે। આ અરસામાં અરબ સાગરમાં પણ હવાનું હળવું દબાણ થઈ શકે છે। 16 થી 24 નવેમ્બરના બંગાળના ઉપસાગરમાં ભારે પવન ફૂંકાવવાની શક્યતા રહેશે। 24 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે। આ અરસામાં ગુજરાતનું વાતાવરણ પણ બદલાયેલું જોવા મળી શકે છે।
અંબાલાલ પટેલની માવઠા અંગેની સૌથી મોટી આગાહી સામે આવી છે। ટૂંક સમયમાં જ ગુજરાતમાં થશે કમોસમી વરસાદ। રાજ્યમાં ઠંડી પડે તે પહેલા માવઠું થશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આવી રહેલા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્યના હવામાન પર શું થશે, સાથે તેમણે માવઠા અંગે પણ જણાવ્યું છે। तो आज ना खास वीडियो में ये जानवानु छे के आवनारी कई तारीखों में मावठू थवानी शक्यता छे अने गुजरात ना क्या क्या जिल्ला में कमोसमी वरसाद वरसी सके छे, कई कई तारीखे, तो जिल्ला अने तारीखों नी माहिती आज ना खास वीडियो में तमने आपवानी छे। तो खास वीडियो ने एंड सुधी जोवानु चूकशो नहीं। રાજ્યમાં હાલ ઉત્તર તરફના પવનો ફૂંકાવવાના શરૂ થઈ ગયા છે। સૂકા અને ઠંડા પવનોને કારણે વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે। આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે। જો કે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય છે કારણ કે મહત્તમ તાપમાન ઊંચું છે। આવામાં જોઈએ કે શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન, શું આવી રહેલું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વરસાદ લાવશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે લગભગ ઉત્તર ભારતના પંજાબ, હરિયાણા તેમજ રાજસ્થાન અને ગુજરાત સુધી વાદળો આવવાની શક્યતા છે। શરદ પૂર્ણિમાના દિવસે ચાંદ શ્યામ વાદળોમાં રહે તો સમુદ્રમાં વાવાઝોડા થવાની શક્યતાઓ રહેતી હોય છે। 3-8 નવેમ્બરે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેથી હિમાલય, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન અને ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે। ખાસ તારીખો નોંધી લેજો, 3-8 નવેમ્બરમાં ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેલી છે। 5-12 નવેમ્બરના બંગાળના ઉપસાગરમાં હળવું હવાનું દબાણ ઊભું થવાની શક્યતાઓ રહેશે। આ અરસામાં અરબ સાગરમાં પણ હવાનું હળવું દબાણ થઈ શકે છે। 16-24 નવેમ્બરના બંગાળના ઉપસાગરમાં ભારે પવન ફૂંકાવવાની શક્યતા રહેશે। 24 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે। આ અરસામાં ગુજરાતનું વાતાવરણ પણ બદલાયેલું જોવા મળી શકે છે, એટલે કે 24 નવેમ્બરની આસપાસ પણ ફરી ગુજરાતમાં માવઠું જોવા મળી શકે છે। આ અંબાલાલ પટેલની માવઠાને લઈને અત્યાર સુધીની બે મોટી આગાહી સામે આવી છે કે નવેમ્બરમાં 3-8 નવેમ્બર અને 24 નવેમ્બરની આસપાસ ગુજરાતમાં બે વખત માવઠાની શક્યતાઓ રહેલી છે। ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ પર અલનીનોની અસર જોવા મળી હતી અને હજુ પણ અલનીનોની અસર માર્ચ સુધી રહેવાની શક્યતાઓ રહેશે। હમણાં સવારે ઠંડી લાગશે અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી આસપાસ રહેશે। મહત્તમ તાપમાન વધુ રહેશે, ખાસ કરીને ઘઉંના વાવેતર માટે 15 નવેમ્બરથી વાતાવરણ ઠંડુ રહે તો સારું ગણાય છે। અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ વખતે ઠંડી વહેલી પડવાની શક્યતા રહેશે, એક પછી એક વિક્ષેપ આવશે। 7 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં સાયક્લોન બનવાની સંભાવના રહેશે। આ સાથે તેમણે જણાવ્યું છે કે હાલ ચીન તરફ જબરદસ્ત સાયક્લોન સ્ટ્રોમ છે, તે જોતા એવું લાગે છે કે તે જાણે સીઝન જ ચક્રવાતની હોય તેવું લાગી રહ્યું છે। તારીખ 16-18 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સાયક્લોન બનવાની સંભાવના રહેશે। ડિસેમ્બર સુધી આ સાયક્લોન ચાલ્યા કરશે। આ સાયક્લોનના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેશે, સાથે જ અરબ સાગર જે છે તે પણ સક્રિય થવાની શક્યતા છે। હવે વાત કરવાની છે શિયાળાને લઈને, આ વર્ષે કેવી પડશે ઠંડી। રાજ્યમાં ડબલ સિઝન ચાલી રહી છે। રાજ્યમાં આગામી 15 દિવસ આવું જ મિશ્ર વાતાવરણ જોવા મળશે, પરંતુ શિયાળો મોડો આવશે। આવામાં ગુજરાતના શિયાળા વિશે અંબાલાલ પટેલની શું આગાહી છે તે પણ જાણી લઈએ। વાત જાણે એમ છે કે રાજ્યમાં નવરાત્રિના અંતિમ દિવસોમાં રાત્રે ખેલાડીઓએ ઠંડીનો અહેસાસ કર્યો હતો। હાલમાં રાજ્યમાં બપોરના સમયે ગરમી અને રાત્રે ઠંડી પડી રહી છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 20-22 ડિગ્રી રહેશે। આવતા સપ્તાહથી તમને ઠંડીનો અનુભવ થશે। ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થશે। 24 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં હવામાનમાં પલટો આવશે।
22 डिसेम्बर बाद देशना उत्तरीय पर्वतीय प्रदेशों में भारे हिमवर्षा ने लईने गुजरात सुधी भारे ठंडी वर्ताशे। 5 फेब्रुआरी थी देशना उत्तरीय पर्वतीय प्रदेशों में पश्चिमी विक्षेप ने लई भारे हिमवर्षा थशे, जेने लई गुजरात में ठंडीनू भारे मोजू फरी वळवानी शक्यता छे। महत्तम 14 डिग्री सेल्सियस थी 7 डिग्री सुधी लघुत्तम तापमान जवानी शक्यता छे। एक्सपर्ट खेडूतोने खास सलाह आपी रह्या छे। हवामान विभागना एक्सपर्टना अनुसार हजू 15 दिवस शियाळानी राह जोवी पड़शे, हजू 15 दिवस मिश्र वातावरण बनी रहेशे। बपोरना समये गरमी, ज्यारे वहेली सवारे ठंडीनो अहेसास थशे। आवा समये वादळो पण छवाशे अने हाल मावઠાની કોઈ શક્યતા દેખાતી નથી। આવામાં હવામાન વિભાગના એક્સપર્ટ્સ ખેડૂતોને સલાહ આપી રહ્યા છે કે સામાન્ય રીતે કેટલાક વિસ્તારોમાં શિયાળુ પાકનું વહેલું વાવેતર કરવામાં આવતું હોય છે, જે ખરેખર ન કરવું જોઈએ। યોગ્ય ઋતુ બેસે તે બાદ જ વાવેતર કરવું યોગ્ય રહેશે, જેથી પાકનો ઉગાવો સારો આવે। આવું કરવાથી પાકને નુકસાન પણ થતું નથી। હવે ખાસ મહત્વની વાત એ કરવાની છે કે પહેલા પણ હવામાન વિભાગે એ આગાહી આપી દીધી હતી કે ગુજરાતમાં વાતાવરણ હવે શુષ્ક રહેશે, પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે અચાનક કમોસમી વરસાદ પડ્યો છે, જેના લીધે ખેડૂતો પોતાના સૂકા ઘાસચારા પણ સારી રીતે સાચવી નથી શક્યા, અને આવામાં જો હવામાન વિભાગે પહેલા કોઈ આગાહી કે અગમચેતી મળી હોત તો ખેડૂતો જરૂરથી પોતાના સૂકા ઘાસચારાને સાચવી શક્યા હોત। પરંતુ આ એક ટ્રાન્ઝિશન મહિનો ચાલી રહ્યો છે, તેથી ખેડૂતોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે કે ગમે ત્યારે વાદળ બની અને આછા ઘાટા કોઈ કોઈ જગ્યાએ અમી છાંટણા પડી શકે છે, તેથી પોતે પોતાનો સૂકો ઘાસચારો અને મગફળીને સાચવી લેવી જોઈએ। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ 2-3 દિવસ આવા ઘાટા વાદળો જોવા મળી શકે છે। આ વાદળો ક્યાંક દેવભૂમિ દ્વારકાની જેમ તમારા જિલ્લા કે તમારા વિસ્તારમાં ન વરસે તેની અગમચેતી તમારે રાખવી ખાસ જરૂરી છે। તેથી ખેડૂતોએ જેમ બને તેમ વહેલી તકે પોતાનો પાક સાચવી લેવાની જરૂર છે। હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ઠંડી અંગે પણ જણાવ્યું છે કે નવેમ્બર મહિનામાં આ વખતે ઠંડી વહેલી પડવાની શક્યતા રહેશે, કેમ કે એક પછી એક વિક્ષેપ આવશે। 7 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં સાયક્લોન બનવાની સંભાવના રહેશે। જી હા, અંબાલાલ પટેલ દ્વારા પૂર્વ ચેતવણી આપી દેવામાં આવી છે કે 7 નવેમ્બરે ફરી એક વાવાઝોડું બનવાની શક્યતા છે। હાલમાં જોઈએ તો 26-28 ઓક્ટોબર દરમિયાન અંદમાન અને નિકોબાર ટાપુમાં એક લો પ્રેશર જે છે તે બન્યું છે, એટલે 7 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં બીજું સાયક્લોન સ્ટ્રોમ બની શકે છે। તેથી ખેડૂતોને ખાસ વિનંતી છે કે જેમ બને તેમ પોતાનો તૈયાર થયેલો પાક વહેલી તકે સાચવી લેવો જ હિતાવહ છે। નવેમ્બર અને ડિસેમ્બરમાં શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે શિયાળો અલ્નિનોના કારણે થોડો મોડો શરૂ થશે। 22 ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે, જેના કારણે ગુજરાતમાં ઠંડી શરૂ થશે। પરંતુ આ વર્ષે જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે। 5 ફેબ્રુઆરીથી દેશમાં ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં કાતિલ ઠંડીને વેગ મળશે। આ દિવસોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેવાની શક્યતા છે, તો ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા છે। ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે નલિયાનું તાપમાન 7 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે। ફેબ્રુઆરીના અંત સુધી અને માર્ચના શરૂઆતમાં ગુલાબી ઠંડી રહેશે। એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવતા દેશના ઉત્તરીય પ્રદેશોમાં હવામાન કથળી જવાથી દિવાળી પહેલા સવારે ઠંડીનો અનુભવ થશે, પણ તે શિયાળાની ઠંડી ગણી શકાય નહીં। 26 ઓક્ટોબરથી હવામાનમાં ફેરફાર થતા સવારે ઠંડક રહેશે। આ દિવસોમાં રોગિષ્ઠ ઋતુનો પ્રભાવ ઘટશે અને સમુદ્રમાં વરસાદ વધુ થશે। આ શરદ પૂનમે ચંદ્રગ્રહણ છે, જો પૂનમે ચંદ્ર શ્યામ વાદળોમાં ઢંકાયેલો રહેતો વાવાઝોડું આવવાની શક્યતા વધારે રહે છે। અંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી મોટી આગાહી સામે આવી છે, 7 નવેમ્બરે ફરી સર્જાશે વાવાઝોડું, ગુજરાત પર શું થશે તેની અસર। ફરી આવી રહ્યું છે વાવાઝોડું, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મજબૂત વાવાઝોડાની આગાહી। કઈ તારીખે સર્જાશે વાવાઝોડું અને ગુજરાત પર શું અસર થશે તે અંગે તેમણે જણાવ્યું છે।
हाल राज्यमां बेवड़ी ऋतु अनुभवाई रही छे। एक पछी एक आवता वेस्टर्न डिस्टर्बन्स अने वावाझोडानी असर राज्यना हवामान पर पड़ती होय छे। તાજેતરમાં જ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સમાંતર વાવાઝોડા સર્જાઈ ગયા, ત્યારે આવનારા સમયમાં પણ એવું જ કંઈક જોવા મળી શકે છે। નવેમ્બર મહિનામાં પણ વાવાઝોડા સર્જાવાની સંભાવના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। નવેમ્બર મહિનામાં બે બે મજબૂત વાવાઝોડા સર્જાવાની તેમણે આગાહી કરી છે। સાથે જ આ વાવાઝોડાની અસર ગુજરાતના હવામાન પર શું પડશે તે અંગે પણ તેમણે જણાવ્યું છે। અંબાલાલ પટેલે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં હવામાન કેવું રહેશે તે અંગે પણ અનુમાન વ્યક્ત કર્યું છે। તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર એટલે કે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને જો ફેસબુક ઉપર તમે આ વિડીયો જોઈ રહ્યા હો તો ખાસ કરીને પેજને ફોલો કરી દેજો, કારણ કે આ પેજ અને ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે। તો હમણાં જ સબસ્ક્રાઇબ અથવા ફોલો કરી લો। તો બસ આજના વિડીયોમાં એટલું જ, જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ। નમસ્કાર।